બનાસ બેંકના ચેરમેન સૌસીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં દાંતીવાડા ખાતે તાલુકા કક્ષાનો રવિકૃષિ મહોત્સવ બે હજાર ત્રેવીસનો શુભારંભ કરાયો કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં ચોવીસ અને પચ્ચીસ નવેમ્બર બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર તેવીસનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત જિલ્લામાં ચૌદ તાલુકા મથકે તાલુકા કક્ષાના રવિ કૃષિ મેળાનો શુભારંભ થયો છે બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં દાંતીવાડા આઈટીઆઈ કોલેજ ખાતે તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવ બે હજાર તેવીસનો દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો દાંતીવાડા ખાતે આયોજિત રવિ કૃષિ મેળામાં ઉપસ્થિત સવસીભાઈ ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું કે ખેતી આપણા લોહીમાં વણાયેલી છે ઋષિ કૃષિની આપણી પરંપરા છે એક બે હજાર વર્ષોની ખેતીનો ઇતિહાસ છે એટલે આપણે જેનેટિકલી ખેતી સાથે સંકળાયેલા છીએ માનવતાને બચાવવાનું કામ ખેતીએ કર્યું છે ખેતીમાં થયેલા વૈજ્ઞાનિક સંશોધન અને ટેકનોલોજીને કારણે જે બદલાવ આવ્યો છે એ બદલાવ ખેડૂતોના જીવનમાં પણ જોવા મળ્યો છે ખેડૂતોના પોશાક રહેણીકરણી અને અને જીવનધોરણમાં બદલાવ આવ્યો છે તો કૃષિ ક્ષેત્રે વાહનો દૂરસંચાર વીજળી પાણી વિતરણ તેમજ સિંચાઈ સહિત દરેક તબક્કે ક્રાંતિ સર્જાઈ છે જેનો લાભ ખેડૂતોને મળ્યો છે ખેતીની આધુનિક પદ્ધતિ અને પશુપાલન ક્ષેત્રે બ્રિડિંગમાં થયેલા સંશોધનને લીધે ગાય ભેંસને વાછરડા જ જન્મે એવા સંશોધનો થયા છે જેનો લાભ આવનારા સમયમાં ખેડૂતોને મળવાનો છે આ કાર્યક્રમના અધ્યક્ષ બનાસ બેંકના ચેરમેન સૌસીભાઈ ચૌધરીના હસ્તે સરદાર પટેલ પુરસ્કાર યોજના બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ તેમજ ખેતીવાડી બાગાયત અને પશુપાલન ખાતાની યોજનાઓના મંજૂરી પત્રો અને સહાય હુકમોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ સરકારી યોજનાઓના ગોઠવાયેલા પ્રદર્શની સ્ટોલની મુલાકાત લીધી હતી અને આ પ્રસંગે બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ ચૌધરી દાંતીવાડા મામલતદાર માધવીબેન પટેલ તાલુકા વિકાસ અધિકારી કલ્પનાબેન તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ બોચાતર તેમજ ખેડૂત આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા